હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. અત્યારે સવારના 3:30 વાગે છે, આપણે ઉઠી ગયા છીએ. જોકે સૂતા જ નહોતા રાતનો, જ્યારે મેં વ્લોગ એન્ડ કર્યો ત્યારે એડિટ કર્યો, અપલોડ કર્યો, પછી સૂતા જ નહોતા. અત્યારે બધા આવી અત્યારે રૂમ છે ને ચેકઆઉટ કરીને આપણે જવાનું છે ગિરનાર ચડવા માટે. કાલ નાખા દઈએ શું કર્યું ગિરનારમાં આવ્યા જ હતા એ તમને આગલા વ્લોગમાં ખબર પડી જશે. તો આજનો વ્લોગ કરી દઈએ સ્ટાર્ટ. ચેકઆઉટ કરી નાખી ને આપણી હોટલનો કંઈક લુક એવો હતો. જોય બધા ટાઈમ લખ્યા લંડનના અને ટોકિયોના, અને પ્રિન્સ ગયો છે કિચનમાં પાણી ભરવા માટે. અને અહીંયા પૈસા ગણી જ રહેલો ગિરના ચડવાનો છે, બહુ મજા આવવાની છે આજના બ્લોગમાં. સારું ચાલો તો જાય આગળ. પોરના પોરમાં હોટલની બહાર નીકળતા ચા પી લીધી છે. ચા પીવાની ચાલુ કરે, ચા પીને ચડી ગિરનાર. તો અત્યારે આપણે ચા બા પીને નીકળી ગયા છે, હાલીને જાય છે. અત્યારે કોઈ દેખાતું નથી, એક ગ્રુપમાં પાછળ આવે છે અને એકાદ ગ્રુપ કંઈક આગળ દેખાય, બાકી અમે તો 2-3 ગ્રુપ જ છે. પછી આગળ જઈને સીડી પાસે જોઈ કોઈ છે કે નહીં. હા એ છે મંગળવાર એટલે કઈ વીકેન્ડમાં વધારે હોય, અત્યારે વધારે હોય છે કે શું હોય પ્રિન્સ? એવું મીડિયમ છે એમ ને. જોઈએ કેવું પબ્લિક ને ટ્રાફિક નું રહે છે મંગળવાર. જે કાલે સોમવાર હતો કાલે તો બહુ ઘડી દેતી, તમે જે મારા આગલા બ્લોગમાં જોયું. તો આગળ નીકળીને લાકડી ને એવું લઈ ફાઇનલી ગિરનાર ચડવાનું ચાલુ કર્યો છે. સવારના 3:30 જેવું થયું છે. કોઈ એટલે કોઈ નથી, લાકડી લઈ લીધી છે આપણે 4 જણા જી બરોબર. તો ચાલો ચાલુ કરી દઈ. અત્યારે ઝરમર ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો છે. આપણે ચાલુ કરી દઈએ, ગરમી થાય છે સવાર સવારના 3 વાગે ઝાટ અને એવું ચાલુ થઈ ગયું છે. આમ આગળ જવો. અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે ફૂલ. આપણે મોબાઈલ ને કોથળીમાં રાખી દઈ છી અને મને થઈ ગયા છે શરદી. તો મોબાઈલ ને એવું બધું રાખી દઈને આપણે જાય પાછા ઉપર. વરસાદ ધીરો ધીરો આવે એટલે મજા ના આવે, ક્યાંગી કોથળી. વરસાદ ફૂલ આવે ને તો મજા આવે, એટલે બ્લોગિંગ ઓછું થાય. થોડો વરસાદ બંધ થાય ને પછી કરું, કેમ કે ઘડી ઘડી કોથળી માંથી મોબાઈલ કાઢવો પડે એવું બધું છે. અને પાણી ને એવું પીવે છે અને થોડા થોડા આવે છે નીચે, થોડા ઉપર ગયા છે બરોબર. તો આગળ જાય આપણે પાછા. ત્યારે આપણે ફાઇનલી બીજો બ્રેક લઈ લીધો છે, આમ ધુમાડા નીકળે છે, ધુમાડા નીકળે શરીરમાંથી, શરીર ગરમ થઈ ગયું. અને આપણે અહીં પાણી પીવા માટે બીજો બ્રેક લીધો છે, બાકી થોડા ઘણા આગળ જાય છે, બ્લર થઈ જાય છે. કાંઈ વાંધો નહીં, ચાલો પાછા આપણે આગળ જાય. આપણે જો 1100 પગથિયે પહોંચી ગયા છીએ, વળી બ્રેક લઈ લીધો છે. આમાં શરીર છે ને મારું, મને એટલે થાક લાગે, બાકી આ કોઈને થાક નથી લાગતો એટલો બોલો બરાબર. આ તો દર વર્ષે આવે છે એટલે આને તો કાંઈ ફેર ના પડે પ્રિન્સ. અને આ રહુલો બે પાણીની બોટલ લઈને હાલે છે. દિવસ થાય ને પાછું હું વધારે બ્લોગિંગ કરીશ, કેમ કે અત્યારે અંધારું છે ને પાછું આમ મજા ન આવે નીચે નીચે, ગરમી બહુ થાય. ઉપર તો ઝાડવાને ઓછું થઈ જાય ને ત્યારે બ્લોગિંગ કરવાની મજા આવશે તમને, સોરી મને. તો અત્યારે આપણે દેરાસરે પહોંચી ગયા છીએ, તો ફૂલ ફોગ જ છે, તમને કાંઈ દેખાય જ નહીં ઊભા રહ્યો તોય. હા દેરાસરે પહોંચી ગયા છીએ, ફૂલ ફોગ છે, તમને કાંઈ દેખાશે જ નહીં. અને હવે જાય છે ધીરે ધીરે આગળ, થાકી ગયા છે, મારું તો શરીર એટલું બધું રહ્યું. પ્રિન્સ નહીં પાછળ આવે છે, જોકે તમને કાંઈ દેખાય જ નહીં, અહીંયા ફોગ ફોગ જ છે નકરું, વાદળ વાદળ. આપણે છે ને 42 જેવા પગથિયા કાપી લીધા છે અને હજી થોડા એમ તો ઘણા છે થોડાક નહીં. અને એક દુકાન છે ને અહીંયા ઊભા હતા, જો અહીં ઉપર પણ આ દુકાન છે, અને અહીં થોડુંક શરબત ને એવું પી લઈને બીજું કાંઈ. અને દિવસ થવા આવ્યો છે, હું અત્યારે તો વ્લોગિંગ ઓછું જ કરું, કેમ કે નીંદર એ બહુ આવે છે અને થાકી જાગ્યો છે. એટલે આજનો વ્લોગ તો બની તો જાય, જોકે તો જ અપલોડ કર્યો હશે મેં. અને જોઈએ હવે હવે આગળ પહોંચી તો ગયા જ, એમ નજારો જોયો તમે એકવાર ખાલી, નીચે વ્હાઈટ વ્હાઈટ જ દેખાય, કાંઈ દેખાતું જ નથી, અહીં બેઠા પગ દુખે છે બધાના ફૂલ. જોઈએ હવે ક્યારે ચડીએ, આમ રસ્તો જોવો ફૂલ ઉપર ચડાવે. હજુ બેઇજ્જતી કરે છે મારી જ તે વ્લોગમાં, તું તો ભાઈ. હવે છે ને આપણે અંબાજી પહોંચવા આવ્યા હજી, અને અહીંયા જો કંઈ દેખાતું નકરા વાદળા વાદળા છે. અહીંયા થોડીક વાર રેસ્ટ લે ઊભા હતા, છાટા છાટા ઝીણા ઝીણા ચાલુ છે. આમ સીડી જેવો ડાયરેક્ટ નીચે થયા, ચડવાનું બહુ અઘરું લાગે, ઘરના પગ આમ બંધાવલો શું કહેવાય, જામ થઈ જાય પગ. હવે હજી એવું જ છે ઉપર, હમણાં અંબાજી પહોંચી જાય, અંબાજી જ તે ને, અંબાજી સુધી રોપ વે છે. આવતા ખાલી 99% રોપ વેમાં જવાનો પ્લાન છે, ઉપર પહેલાં એકવાર ચડી જાય પછી. અત્યારે આપણે અંબાજી મંદિરે પહોંચી ગયા, ત્યારે રોપ વે બંધ છે. જો આમ વાતાવરણ છે ને ફૂલ ડેન્જર થઈ ગયું છે, ઠંડી ફૂલ લાગે છે, વરસાદ ચાલુ છે,
એટલે સુપડા સાફ જ થઈ ગયા, સમજી નહીં. આપણે જઈએ હજી ઉપર ગુરુ દત્તાત્રેય રોપે જવા, નીચે જવાનો પ્લાન હતો, પણ નથી જવું. મેં કે જાતા જ આવી આવ્યા હજી તો જોયું છે. હાલો ને હવે ધીરે ધીરે આગળ જાય, પગ તો ફૂલ દુખે જ છે. આપણે હવે અહીંથી આગળ નીકળ્યા, અહીં લાગે તો ઉતરવાનું હતું, વળી પાયું ચડવાનું આવ્યું. ને આજુબાજુ તમે ખાલી લોકેશન જુઓ, વચમાં પુલ જેવું છે. હે ભાઈ મોબાઈલ ખા કરી દો તો વ્લોગ કેમ બનાવીશ. હા એ મંદિર છે, કાળ ભૈરવનું લગભગ એનું જ છે કે મેં કાળી થઈ જાય છે. વળી ચડવાનું આવ્યું છે તો મોજ કરતા કરતા ચડી, હવે તો થોડુંક જ છે એમ સમજીને એટલે પહોંચી જશે નિરાતે. અહીં જુઓ ખાલી તમે વ્યૂ જોતા જાઓ. તો અત્યારે ફાઇનલ થોડુંક જ છે, જો અહીંથી નીચે ઉતરવાનું પછી હમે છે એટલે થોડુંક ચડવાનું છે. ફોટો બોટો તો આપણે કાંઈ પાડ્યો નથી, હવે પાડશી ફોટા અહીંયા જઈને જ તે ગ્રુપ ફોટો ને એવું બધું. શું કે ભાઈ કેવી મજા આવી તમને? તો વાંધો નહીં ભાઈ, ના ના એ બધું આવી જાય ભાઈ, લાગતું તું જ નહીં થાય, થઈ જાય, ચિંતા શું કરો. તમારા ભાઈ બેઠો એ જોજે મારા ભાઈ, હમણાં ની ગાડી સ્લીપ થઈ ગઈ. ખાલી તમે વ્યૂ જો કાંઈ દેખાય નહીં, વ્હાઈટ વ્હાઈટ જ દેખાય. અને છે ને થોડોક વરસાદ છે એટલે બ્લર જેવું થઈ જાય, તો હું થોડી થોડીક વાર વ્લોગ કરું. તો ફાઇનલી આપણો ગેટ આવી ગયો છે, 300 જેટલા પગથિયા છે. પગથિયા ચડી એટલે પૂરું થાય એટલે આપણે એને રિવ્યુ લઈ લે. ભાઈ કેવી મજા આવી ઉપર? હા ભાઈ, આ ભાઈ ને પૂછીએ આપણે કેવું છે. શું ભાઈ મજા આવી તમને કે ગયા જ નથી? તો પાછું ચડવાનું છે ભાઈ એટલું. હવે હા થોડુંક જ છે ભાઈ, જો અવડું આવ્યા નીચેથી, હવે ખાલી એટલું ચડવાનું છે બસ, પછી આવી ગયું. ફાઇનલી મિત્રો આપણે ગિરનાર 9999 પગથિયા ચડીને દર્શન કરીએ એવા જઈને બહુ મજા આવી છે. એડવેન્ચર જોરદાર, વરસાદ હજી આવે છે અને આમ નીચે તમે ખાલી નજારો જુઓ. હવે સીડી બીક લાગે એવી છે એટલે ધીરે ધીરે આપણે ઉતરી છીએ. બહુ એટલે બહુ મજા આવે, એક્સપિરિયન્સ તમને એકવાર તો જિંદગીમાં કરવો, મજા જ આવ્યા રાખે એમ. ફ્રેન્ડ ભેગા આવ્યા હોય ને તો એટલે ટ્રીપમાં ઘણા રસ્તામાં પણ મળ્યા હતા. આપણે બધા સાથે છે ને નીચે જવાના છીએ ને ફૂલ મોજ કરવાના છે. તમે વ્લોગમાં બનાવી રહેજો, આપણે રસ્તામાં વ્લોગ કરવાના છે. અત્યારે વરસાદ આવે છે એટલા માટે આપણે થોડોક થોડોક વ્લોગ કરી જાય. ભાઈ અમારી યારે જતા, શું કે ભાઈ મજા આવી ને? બાકી આપણી યારે 3 હતા એ જાય છે, અને અત્યારે વરસાદ જેવું છે ને એટલે કેમેરો થોડોક બ્લર થઈ જાય છે એટલે આપણે આગળ નિરાતે વ્લોગિંગ કરી. આપણે જાય છીએ નીચે અને બધા ફોટો શૂટ કરે છે. એ આપણે મળ્યા હતા ભેગા, આપણે ઉપર આવ્યા હતા રૌલોનીમાં ઊભા છે, બાકી વિડીયો કરે. અને થોડોક વિડીયો છે ને બ્લર થઈ ગયો છે તો ઇગ્નોર કરજો. વરસાદ કયો કંઈક બંધ થાય ને તો હું કેમેરો સાફ કરીને સરખા વ્લોગિંગ કરી શકું, એટલા માટે થોડુંક એડજસ્ટમેન્ટ કરી લેજો. અને આમ નીચે જોવો તમે ખાલી, બહુ મજા આવે એવું છે. જિંદગીમાં એકવાર તો તમારે આવવું જ પડે, અને એવું ના હોય ને તમે તો જોઈ વર્ષે વર્ષે આવશી. બહુ મજા આવી છે, શું કરે એટલા મજા આવી. કેદી આવું પાછું ફોર ફોર? હમણાં હું કહેતો ખબર આની રિયાલિટી કહું કે આ છેલ્લી ને પહેલી વાર, આજ પછી કોઈ આવું નહીં. ઓય પ્રિન્સી હમણાં શું કહેતો ખબર છે? ઠીક છે છેલ્લી ને પહેલી વાર, આજ પછી કોઈ દી આવું નહીં. અને આના વિડીયોમાં શું કે ખબર કે બહુ મજા આવી, ફોર આવી જ પાછો. આની રિયાલિટી જોઈ ચાલુ કરું આપણે એમ ધીરે ધીરે ઉપર ચડી જઈએ. ઉપર એટલે ચડી જઈએ કે ઓલી બાજુ પાછું નીચે ઉતરવાનું છે. અને પ્રિન્સના પગમાં થોડુંક દુખવા માંડ્યું છે એટલે ધીરે ધીરે હાલે લાબે આગળ વહી ગયા, એવું કંઈક સીન છે. અત્યારે છે ને આપણે રોપવેની ટિકિટ લેવા માટે આવ્યા, જવાનો વિચાર એવો છે રોપવેમાં જાય. હા એવું જોયા ભાઈ ભરાય પછી. તો મારે છે ને ફોન બગડી ગયો છે એમ, આગળ અત્યારે સેલ્ફી કેમેરામાં કરું છું, પાછલા કેમેરામાં પાણી ગરી ગયું. બોલો અરે રે એવું નવું થાય, જોઈએ પાણી નીકળે છે નહીં. અને આપણે આવી ગયા છીએ જો રોપવેમાં. તો અત્યારે આપણું રોપવે આવી ગયું છે, આપણે બેસી જઈએ છીએ રોપવેમાં. આ તો ભીનું ભીનું થઈ જાય બધું આખું રોપવે બધા, એને ફૂલ એટલે ફૂલ ફૂલે ફૂલ ઠંડી લાગે. બધા બે ગયા છે 5 જણા. અને આપણે 0.5 માં એટલે વ્લોગ કરું છું કે આપણો જે મેઇન કેમેરો છે ને એમાં પાણી ગરી ગયું બધું. અરે રે બધું આવું થાય તો હમણાં થઈ જાય બારણું બંધ અને જાસી નીચે જરો જુઓ. બીક લાગે એવું છે નહીં, કેમ કે આમાં કઈ દેખાતું જ નથી. હું બીક લાગે કઈક દેખાતું હોય તો એમ થાય ઓહો બીક લાગે, આમાં તો કઈ દેખાતું જ નથી. અને આમાં બે એટલે કાન બંધ થઈ જાય, આપણા કાન બંધ થઈ ગયા છે નીચે ઉતરતી એટલે ત્યારે ખબર નહીં આપણે હવામાં હોય ને એટલા માટે. બાકી 10 મિનિટથી બેઠા છીએ, હજી કાંઈ આવ્યું તો છે નહીં. 10 મિનિટ થઈ ગઈ ઉપરથી ઉતરી, હજી કાંઈ આવ્યું નથી, હજી થોડુંક લાગે છે. ડુંગરથી તો વહી ગયો છે છેટું, નહીં વહી ગયું જોવો હજી એટલું ઘણું છે ભાઈ. ચડતા થાય
છ સાત કલાક ને ઉતરતા ખેડ થાય 15-16 મિનિટ આટલો ફેર છે મશીન માણસ. અને બાકી જો આમ નીચે નજારો દેખાશે નહીં તોય થોડો ઘણો કેપ્ચર કરવો દેખાય. જો અહીંથી બધા હાલવાનું ચાલુ કરે છે આ જૂની સીડી છે. આપણે ફાઇનલી આવી ગયા છે નીચે. ત્યારે જો આમાં આવ્યા આપણે હવે નીચે આવી ગયા છીએ ને. હવે આપણે જવાનું છે પહેલાં એક નાસ્તો કરવા જવું કે હોટલે નાસ્તો કરવા જવું હોટલે. અત્યારે સીન ક્યાંય કેવો છે બટરફ્લાય જેવું છે જોવા મળ્યું છે. બહુ મસ્ત છે. 0.5 છે એટલે થોડુંક તમને ઓલું દેખાય. મારા કાન થોડાક બંધ થઈ ગયા એટલે સંભળાતું નથી એટલું બધું. નીચે આવ્યા ને એટલા માટે બંધ થઈ ગયા. થોડીક વાર માં થઈ જાય કાન ને સરખું. અત્યારે આપણે જવાનું છે નાસ્તો કરવા. જેમ નીચે જોજે નીચે જોજે. હવે લાકડી ક્યાં લેવાની? આપણે ઉપર લાકડી દીધી પેલા લઈ લઈ નીચેથી ડાયરેક્ટ જાય ડાયરેક્ટ. આપણે નાસ્તો કરવા માટે આવ્યો હતા. દાળ પકવાન મૂક્યો. દાળ પકવાન આવી ગયું છે. નાસ્તો બાસ્તો કર લે. આજ ઓફ બે તો આપણો છે ને ફોન બગડી ગયો છે. જે આર્ટનો વિડીયો આપણે અહીંયા સુધી જ રાખી કેમ કે ડિસ્પ્લેમાં છે ને એવું લાગતું ઉડી જ ગઈ છે. એટલે ધીરે 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 વધતું જાય છે. તો અત્યારે એડિટ કરીને અપલોડ કરી દઉં પછી ખબર નહીં ડિસ્પ્લે સાંજ સુધીમાં ગઈ હોય કે નહીં. અત્યારે આજનો વિડીયો થોડોક હલાવી લેજો ને. બહુ મહેનત કરી છે ને ઘણું નુકસાન પણ થઈ ગયું છે મારા ફોનનું. એટલે આગળ ખબર નહીં વ્લોગ જોવા મળે કે પછી નહીં. આગળ વ્લોગ કન્ટિન્યુ ના થાય કેમકે મારી પાસે ફોન ના હોય તો શું કરું. તો કાંઈ વાંધો નહીં. આજનો વ્લોગ આપણે અહીંયા સુધી જ રાખી. વ્લોગ પસંદ આવ્યો તો વ્લોગને કહી દો લાઈક. ચેનલમાં ન હોય તો ચેનલને કહી દો સબસ્ક્રાઈબ. મળીએ નવા વિડીયોમાં. જય શ્રી રામ. જય માતાજી.